અગાઉ સીઆર પાટીલે સુરતમાં રેમડેસિવિરના 5000 ઇન્જેક્શન મેળવીને લોકોને આપવાનું ચાલુ કર્યું તે વિવાદ હજુ શમ્યો નથી. ત્યાં બોટાદ ભાજપના કાર્યકર્તાઓએ સ્થાનિક ઓક્સિજન સપ્લાયર પાસેથી ઓક્સિજનના સિલિન્ડર જપ્ત કરવાનું શરૂ કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા મારફતે ઓક્સિજન માટે તેમનો સંપર્ક કરવો તેવા સંદેશા પણ વહેતા કર્યા છે. આ અંગે પોતાની પરવસતા દર્શાવીને કહ્યું કે ભાજપના લોકો તેમની પાસેથી 200 સિલિન્ડર ઓક્સિજનની વારંવાર માંગ કરીને દબાણ કરી રહ્યા છે, જેનાથી બોટાદ જિલ્લામાં પ્રાઇવેટ હોસ્પિટલોમાં ઓક્સિજનની તંગી ઉભી થાય તેમ છે. આ પત્રમાં સુપ્રીમ બોટલિંગ કંપનીએ પોતાના લેટર હેડ સાથે જણાવ્યું છે કે તેઓએ પોતે બનાવેલા તથા અલગ અલગ કંપનીઓ પાસેથી કુલ 1100 સિલિન્ડર પ્રાપ્ત કર્યા હતા અને અગાઉ ભાજપના કાર્યકર્તાઓને 300 સિલિન્ડર આપ્યા હતા. હોસ્પિટલો અને અન્ય લોકોને આ સિલિન્ડર આપ્યા બાદ હવે તેમની પાસે માત્ર 220 સિલિન્ડર બચ્યા છે અને તેમાંથી ભાજપ તેમની પાસેથી 200 સિલિન્ડરની માંગ કરે છે, તેથી તેમની પાસે હોસ્પિટલો કે દર્દીઓને આપવા માટે માત્ર 20 સિલિન્ડર જ બાકી રહે તેવી સ્થિતિ છે. આવા સંજોગોમાં તેઓ મજબૂર છે અને ઓક્સિજનની તંગી સર્જાય તેઓ જવાબદાર રહેશે નહીં તેવી વાત તેમણે અધિકારીને કરી છે. આ પત્રની નકલ તેમણે બોટાદના વિવિધ દવાખાના અને હોસ્પિટલને પણ રવાના કરી છે. આ તરફ બોટાદમાં ભાજપના લોકોએ બોટાદ ધારાસભ્ય અને મંત્રી સૌરભ પટેલના ફ્રેન્ડનું ગ્રુપ ઉભું કરી તેમના ત્યાંથી ઓક્સિજન સિલિન્ડર મળી રહેશે તેવી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ આ મુદ્દો ઉપસ્થિત કરીને તેમની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે કહ્યું કે આવા સમયે રાજકીય ટીકાઓ ન કરવી જોઈએ, પરંતુ આ સ્થિતિને કારણે તેઓ આમ કરી રહ્યા છે.